તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત કડોદરાના અંત્રોલી ગામે ફાયરિંગ કે જ્યાં સુરત કડોદરાના અંત્રોલી ગામે ફાયરિંગ ની ઘટના બની છે, ત્યારે પૈસાની લેતી દેતીમાં બુટલેગરના ભત્રીજા પર ફાયરિંગ કરાયું છે, જ્યાં અંત્રોલીના ભૂરી ફળિયામાં યુવક પર ફાયરિંગ કરાયું છે, ત્યારે કારમાં બેઠેલા જીગર નામના યુવક પર ફાયરિંગ થયું છે, ત્યારે ફાયરિંગ બાદ કડોદરા પોલીસ દોડતી થઈ હતી, ત્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંત્રોલીના ભૂરી ફળિયામાં જે યુવક પર ફાયરિંગ ની ઘટના સામે આવી છે, કારમાં બેઠેલા જીગર નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે ફાયરિંગ બાદ કડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જ્યાં ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે જે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે જ્યાં ફાયરિંગ ની ઘટના સામે આવી છે, બધું ફાયરિંગ ની ઘટના જે સુરતમાં સામે આવી છે, સુરતના કડોદરામાં જે અંત્રોલી ગામ છે, સુરત કડોદરાના અંત્રોલી ગામમાં ફાયરિંગ ની ઘટના સામે આવી છે કે જ્યાં પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ ની ઘટના સામે આવી છે, ત્યારે પૈસાની લેતી દેતીમાં બુટલેગરના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે અંત્રોલીના જે ભૂરી ફળિયામાં જે યુવક પર આજે ફાયરિંગ કરવામાં આવ્યું છે, એટલે કે અંત્રોલીના ભૂરી ફળિયા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, એટલે કે બુટલેગરનો ભત્રીજો છે, બુટલેગરના ભત્રીજા ઉપર ફાયરિંગ કરવામાં આવે છે કે જ્યાં કારમાં બેઠેલા જીગર નામના યુવક પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. જી કિરણ, વાત કરવામાં આવે કે કડોદરામાં જે અંત્રોલી ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, ત્યારે શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, બિલકુલ જે રીતે પૈસાની લેતી દેતીને લઈને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે બુટલેગર છે, બુટલેગરોની પૈસાની લેતી દેતીને લઈને એ લોકો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં જે બુટલેગર પાસે જે પૈસા લેવાના હતા તેના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. કારણ કે બોલાચાલી થઈ હતી ને, જે કારમાં જે લિસ્ટેડ બુટલેગર હતો તેનો ભત્રીજો હતો કારમાં, તેના પર ફાયરિંગ કર્યું છે. પ્રવીણ નામના ઈસમે, એ પ્રવીણ નામનો જે યુવક છે, તેને ફાયરિંગ કર્યું હતું. આખી જે ઘટના છે, ફાયરિંગ કર્યા બાદ કડોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે અને કડોદરા પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી જી, આ ફાયરિંગ જે કરવામાં આવ્યું છે, ત્યારે જે બુટલેગરના ભત્રીજાનું અત્યારે શું હાલત છે? જી બિલકુલ, ખાસ કરીને જે જીગર વાંસ, જે જીગર નામ હતું, જે ભત્રીજો છે, નામ જીગર છે, તે કારમાં બેઠો હતો, એની કાર પર ફાયરિંગ થયું છે. સદનસીબે એનો બચાવ થયો છે, પરંતુ જે ફાયરિંગ ની ઘટના છે, જે જીગર છે તેના જે હાલ તેનો બચાવ થયો છે, પરંતુ છાસ વાળા અંત્રોલી જે ગામ છે ત્યાં આવી ઘટના બનતી હોય છે. જે લિસ્ટેડ બુટલેગર છે તે પાસાની સજા કાપીને થોડા સમય પહેલા જ આવ્યો હતો, અને એ જયારે પણ છૂટીને આવે છે ત્યારે આવી આ વિસ્તારની અંદર આવી ઘટના બનતી હોય છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જી જી, વાત કરવામાં કે સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ક્રાઇમની, ત્યારે ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે, ત્યારે સુરક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થયેલા છે, શું કહેશો? જી બિલકુલ, જે રીતે આપ જોઈ રહ્યા છો, જિલ્લામાં છાસવારે બુટલેગરો બેફામ બનતા હોવાના કિસ્સા બહાર આવતા હોય છે. કારણ કે બુટલેગરો બેફામ બન્યા છે, કાયદો અને વ્યવસ્થાની જો વાત કરીએ, પોલીસની જે બુટલેગરો છે તેને બીક રહી નથી, અને દારૂ આ વિસ્તારમાં, સુરત ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાય છે, પોલીસ દારૂ પકડે છે, નાશ બી કરે છે, પરંતુ બુટલેગરો છે તે પોલીસને ચકમો આપીને દારૂ ગમે ત્યાંથી કોઈ પણ નવા નવા કરતો પૂછતાછમાં આવીને ઘુસાડતા હોય છે, અને પોલીસ ભલે જિલ્લાની પોલીસ એક્ટિવ હોય, પરંતુ બુટલેગરો પોલીસથી એક કદમ આગળ ચાલી રહ્યા છે. ત્યારે આ ઘટના પરથી ચોક્કસ કહી શકાય કે જે રીતે બુટલેગરો ફાયરિંગ કરતા હોય છે, તેને લઈને કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠવા વ્યાજબી છે. જી જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે સુરત કડોદરામાં, કે જ્યાં બુટલેગરના ભત્રીજા ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે, ત્યારે હાલ તો પોલીસે જે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.